નમસ્તે વિદ્યાર્થી મિત્રો આર્ય એજ્યુકેશન માં તમારું હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે પ્રથમ સત્રાંત પરીક્ષા જે ઓક્ટોબર બે હજાર બાવીસ માં યોજાવાની છે તે અંતર્ગત આપણે અહીં ધોરણ ત્રણ વિષય ગણિતના પ્રેક્ટિસ પેપર નું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ અને કુલ ગુણ રહેશે પેપર ના ચાલીસ અને સમય રહેશે બે કલાક પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો તો નીચે દર્શાવેલ આકારોમાં સીધી લીટીનો ઉપયોગ થયેલ છે હા કે નામાં જવાબ લખો તો આજે એમ બનાવેલો છે તેમાં સીધી લીટીનો ઉપયોગ થયો છે માટે હા અને ગોળ વર્તુળ બનાવવામાં આપણે આપણે અહીં સીધી લીટીનો ઉપયોગ ઉપયોગ થયો નથી લંબગોળમાં લખીશું ના પ્રશ્ન કરી આપેલ ડિઝાઇન પૂર્ણ કરો તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે જે ડિઝાઇન તમે આજે જોઈ શકો છો આ ડિઝાઇન આપણે આ રીતે થી કે પેન્સિલથી આ રીતે આપણે પૂર્ણ કરવાની છે ચલો અહીં આપણે આજે ભોય તળિયાની ડિઝાઇન છે અહીં આ રીતે આપણે આડી લાઈન કરીને પૂર્ણ કરવાની છે

એનો પણ આપણે જોઈ શકો છો આ ભાગ છે તમારે અડધો ઈ છે એ તમારે આ રીતે દોરવાનો છે અને આપેલો જે છે ચોરસ એ ચોરસને આપણે આ રીતે આડી ઉભી લાઈન કરીને તેને પૂર્ણ કરવાનો છે પ્રશ્ન બે આપેલા પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો સચીને પંચાણુ રન કર્યા છે તો તેને પોતાની સદી પૂર્ણ કરવા કેટલા રનની જરૂર પડે સદીમાં કેટલા ઓય રન તો કે સો માંથી તેને પંચાણું રન તો કરી લીધા છે પંચાણું રન કરી લીધા છે એટલે હવે એને માત્ર પાંચ રન કરવા પડે તો અહીં તમારે પાંચ એકસો દસ એકસો 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 પચાસ રૂપિયા સો ની બે નોટો અને રૂપિયા પચાસ ની ચાર નોટો મળીને કુલ કેટલા રૂપિયા થાય તો સો ની બે નોટ એટલે બસો પચાસ ની ચાર નોટ એટલે એ પણ થશે બસો બસો વત્તા બસો એટલે આપણો આન્સર થશે ચારસો ચોથું જોઈએ ત્રણસો પિંચ્યાસી સંખ્યા બનશે બધાનો તમારે અહીં સરવાળો કરવાનો હતો ખોટતી સંખ્યા મૂકો તો પાસઠ માંથી કેટલા કાઢીએ સોરી છાસઠ માંથી કેટલા કાઢીએ તો આપણને દસ મળે તો અહીં આપણે ચોરસમાં લખીશું પંચાવન જેથી આપણને જવાબ દસ મળે ચલો આગળ જોઈએ અઠાણું છે તો અહીં આપણને ચોપન આપેલા છે ચોપન માં આપણે ચુમાલી ઉમેરીએ તો આપણને અઠાણું મળે એટલે અહીં આપણે બોક્સમાં લખીશું ચુમાલીસ તમારે આ રીતે થોડુંક સમજતી મેળવી લે અઠાણું માંથી તમે ચોપન બાદ કરો એટલે તમને ચુમાલી મળી જાય અહીં તમારે બાદ બાકી કરી લેવી કે ભાઈ અઠાણું કુલ સરવાળો છે એમાંથી આપણે ચોપન બાદ કરી લઈએ તો આપણને બીજી સંખ્યા મળી જાય ચલો ખાલી જગ્યા પૂરવાની છે બસો પિંચ્યાસી એમાંથી પાંચ કાઢ્યા સંખ્યા મૂકો તો ઇઠોતેર છે તો અહીં આપણે લખીશું એકસો બે કારણ કે એકસો માંથી તમે ચોવીસ બાદ કરો તો તમને ઇઠોતેર જવાબ મળે આ રીતે પણ કરી શકાય તમે ઇઠોતેર અને ચોવીસ નો સરવાળો કરી નાખો તો આપણને એકસો બે આન્સર મળી જાય પ્રશ્ન ત્રણ નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખવાના છે પહેલું છે સરવાળો કરો ત્રણસો સત્તર માં અઠાવન ઉમેરવાના છે તો પેલા આપણે સાત અને આઠ નો સરવાળો કરીએ તો પંદર પંદર નો પાંચડો વધી એક પાંચ છ ને સાત ત્રણસો પંચોતેર જવાબ થાય ચલો બાદ બાકી સહેલી છે બરોબર કા વગરની છે પાંચ માંથી ચાર જાય એક બે માંથી જીરો જાય તો બે ત્રણ માંથી બે જાય તો એક એક ગામમાં એકસો છ ચંદનના વૃક્ષો છે અને બસો આડત્રીસ લીમડાના વૃક્ષો છે તો ચંદન કરતાં લીમડાના વૃક્ષો કેટલા વધારે છે તો આવું હોય એટલે આપણે અહીં કરીશું બાદ બાકી કે ભાઈ લીમડાના વૃક્ષોમાંથી આપણે ચંદનના વૃક્ષો બાદ કરીએ તો આપણને જવાબ મળે એકસો બત્રીસ તો એકસો બત્રીસ લીમડાના વૃક્ષો વધારે છે તમે અહીં વિગત લખી શકો છો એકસો બત્રીસ લીમડાના વૃક્ષો વધારે છે આ રીતે તમારે વિગત લખવાની છે વૃક્ષો વધારે છે સરવાળો તો આપણે છે સાત માં આઠસો પચોપન ઉમેરવાના છે તો સરવાળો આવશે એક હજાર ચારસો એકસઠ બ જોઈએ સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળામાં છોકરાઓની સંખ્યા બસો તેતાલીસ છોકરીઓની સંખ્યા બસો અઠાવન તો આ શાળામાં કુલ કેટલા વિદ્યાર્થીઓ છે તો છોકરીઓ અને છોકરાનો સરવાળો કરીએ

કિલોમીટર બરોબર કે ભાઈ આ ગામથી આ ગામનું અંતર પંદર કિલોમીટર સો કિલોમીટર વીસ કિલોમીટર તો જે બે શહેરો વચ્ચેનું અંતર છે તે કિલોમીટરમાં વપરાય છે તો કિલોમીટર ને આપણે આ રીતે પણ લખી શકીએ કિમી કાપડ માપવા માટે સાનો ઉપયોગ થશે તો ફૂટપટ્ટી છે વેચ છે કિમી પટ્ટી છે તો અહીં આપણે મીટર પટ્ટીનો ઉપયોગ કરીશું કુવાની ઊંડાઈ નીચેનામાંથી કયા એકમમાં વપાય તો સેમી કિલોમીટર મીમી કે મીટર તો જવાબ આવશે મીટર સાડીની લંબાઈ અંદાજે કેટલા હોય છે તો એની લંબાઈ અંદાજે સાડીની અંદાજે લંબાઈ મીટર હોય છે છે અંતર વડોદરા થી સુરત નું અંતર આપણને આપેલું છે આધારે સુરત થી અમદાવાદ પહોંચવા કેટલા કિમીની મુસાફરી કરવી પડશે તો સુરત થી અમદાવાદ આપણે જવું છે આ સુરત છે અહીંથી તમારે અમદાવાદ સુધી પહોંચવાનું છે તો એકસો પંચોતેર અને એકસો પાંચ આ બે અંતર આવે છે આ બે અંતરનો સરવાળો કરો તો તો કિલોમીટરની મુસાફરી કરવી પડે તારીખે શનિવાર આવતો હોય તેવું ઓગસ્ટ બે હજાર એકવીસ નો કેલેન્ડર તૈયાર કરો તો આપણે તમે જ્યાં કોષ્ટકમાં તમને કેલેન્ડર આપેલો છે એમાં આપણે ચૌદ તારીખે શનિવાર આવતો હોય એ રીતે કેલેન્ડર બનાવી તમે જોઈ શકો છો તો રવિવારે તમારે પહેલી તારીખ રાખવી પડે પછી એક બે ત્રણ ચાર પાંચ છ સાત એટલે કે પહેલો શનિવાર સાત તારીખે આવશે અને બીજો શનિવાર ચૌદ તારીખે આવી જશે તો આ હતું ભાગ્યા મુજબનું કોષ્ટક અને તમને ખબર હોવી જોઈએ ઓગસ્ટમાં કેટલા દિવસો હોય એકત્રીસ એટલે અહીં આપણે એકત્રીસ સુધી દિવસો દર્શાવવાના રહેશે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ ત્રણ વિશે ગણિતના પ્રેક્ટિસ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ અન્ય પેપરો કે જે તમને ઓગસ્ટ બે હજાર બાવીસ ની પરીક્ષામાં ઉપયોગી થશે તેની પ્લે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે